નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં પાઠ નંબર સત્તર પત્રનો પ્રવાસ જેમાં પ્રશ્ન નંબર એક જે છે નીચેના પ્રશ્નોના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો જેનો પહેલો વિકલ્પ પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે તો જવાબ આવશે બ જાહેર સંસ્થા પોસ્ટ ઓફિસ છે આપણી કેવી સંસ્થા છે તો કે જાહેર સંસ્થા છે દરેક વ્યક્તિની સંસ્થા છે એવું નથી કે ખાનગી સંસ્થા કે કોઈ માલિકીની કે એજન્સીની સંસ્થા છે એમાં જવાબ આવશે જાહેર સંસ્થા કેમ કે પોસ્ટ ઓફિસ એ જાહેર સંસ્થા છે ત્યાર પછીનો બીજા નંબરનો વિકલ્પ પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે તો એમાં જવાબ આવશે ક એટલે કે ટપાલ પેટી પત્ર લખી નાખીએ ત્યાર ત્યાર પછી એ પત્રને મૂકવામાં આવે છે ત્રીજા નંબર નો વિકલ્પ સ્થાનિક પત્રો માટે ટપાલ પેટી નો કલર કયા રંગનો હોય છે તેમાં જવાબ આવશે અ એટલે કે લાલ રંગનો આપણે પાઠમાં સમજ્યા હતા કે ટપાલ પેટી નો રંગ કેવો હતો તો કે લાલ રંગ ત્યાર પછીનો ચોથા નંબરનો વિકલ્પ પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો જવાબ આવશે બસ સિક્કો મરાય છે જ્યારે પોસ્ટ ઓફિસમાં પત્ર જાય ત્યાર પછી પોસ્ટ ઓફિસમાં પત્ર ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો કે સિક્કો મારવામાં આવે છે નંબરનો વિકલ્પ વર્તમાન સમયમાં સમાચાર કે લેવા માટેનું માધ્યમ કયું છે તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે આપણે કોઈ પણ સમાચાર અથવા તો સંદેશો એકબીજાને મોકલવો હોય તો અત્યારે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ ટેલિફોનનો એટલે જવાબ આવશે ક ટેલિફોન ત્યાર પછીનો છઠ્ઠા નંબરનો વિકલ્પ સમાચાર અથવા તો સંદેશાનું એવું એકમાં એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે તેમાં જવાબ આવશે ડ મોબાઈલ આપણે દરેક વ્યક્તિને ખબર છે કે આપણે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ સંદેશો કે સમાચાર મોકલવા હોય એ આપણી સાથે હંમેશા રહે તેવું સાધન કયું છે તો કે જવાબ આવશે મોબાઈલ ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલા નંબરની ખાલી જગ્યા આપણા ઘરે ટપાલ આપવા ખાલી જગ્યા આવે છે તો ટપાલ આપવા આવે એને શું કહેવાય તો કે જવાબ આવશે ટપાલી ત્યાર પછીની બીજા નંબરની ખાલી જગ્યા પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે પોસ્ટ માસ્તર ત્યાર પછી જગ્યા પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તે પહોંચતો નથી એટલે કે પત્રમાં સૌથી વધારે જરૂરી વસ્તુ શું છે તો કે સરનામું સરનામું લખેલું ન હોય તો જે વ્યક્તિને આપણે પત્ર પહોંચાડવું હોય ત્યાં પત્ર પહોંચતો નથી ત્યાર પછીનું ચોથા નંબરની ખાલી જગ્યા વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એમાં જવાબ આવશે ઈમેલ ત્યાર પછીની પાંચમા નંબરની ખાલી જગ્યા વર્તમાન યુગનું સમાચારની આપલે માટેનું સૌથી મહત્વનું સાધન એટલે ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે મોબાઈલ મોબાઈલ છે એ આપ સંદેશા કે સમાચારની આપલે માટેનું સૌથી મહત્વનું સાધન છે ત્યાર પછીનું છઠ્ઠા નંબરની ખાલી જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે મની ઓર્ડર મની ઓર્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે મની ઓર્ડર વપરાય છે સામે રાઈટ અને ખોટા વિધાનોની સામે રોંગની નિશાની કરો જેમાં પહેલા નંબર જેમાં પેલા નંબરનું વાક્ય છે પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામે પહોંચાડવાનું કાર્ય કરે છે તો પોસ્ટ ઓફિસ છે એ આપણી જે ટપાલ કે આપણો જે સંદેશો છે એ એક ગામેથી બીજા ગામે પહોંચાડે છે તેમાં જવાબ આવશે સાચું ત્યાર પછીનું બીજું વાક્ય છે નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે તો જવાબ આવશે ખોટું મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડતું નથી મની ઓર્ડર એ આપણા પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે એમાં કંઈ બચત કરવા માટેનું હોતું નથી ત્યાર પછીનું ત્રીજા નંબરનું વાક્ય આ ટપાલી આપણા ગામ અથવા શહેરના સેવાકીય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછીનું ચોથા નંબરનું વાક્ય પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે તો જવાબ આવશે ખોટું પોસ્ટ ઓફિસમાંથી આપણને દરેક કોઈ દિવસ ટેલિફોન કે મોબાઈલ મળતો નથી ત્યાંથી આપણને ફક્ત ટપાલ જ મળે છે અથવા તો આપણે આપણી ટપાલ ત્યાંથી મેળવી શકીએ છીએ અને આપણે ટપાલ આપી શકીએ છીએ ત્યાર પછીનું પાંચમા નંબરનું વાક્ય પોસ્ટ ઓફિસમાં બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછીનું છઠ્ઠા નંબરનું વાક્ય મોબાઈલ સમાચાર માધ્યમનું હાથવગું સાધન છે તો જવાબ આવશે સાચું કારણ કે વર્તમાન સમયમાં એકબીજાને સંદેશો પહોંચાડવા સમાચાર પહોંચાડવા આપણે મોબાઈલનો જ ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો જેમાં પહેલાં નંબરનું છે પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસ છે એ શું છે તો કે પોસ્ટ ઓફિસ છે એ સરકારી જાહેર સંસ્થા છે ત્યાર પછીનું બીજું ટેલિફોન ટેલિફોન છે એ આપણે શું કરવા માટે ઉપયોગ કરીએ તો કે વાતચીત કરવા માટે ટેલિફોનનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનું ત્રીજા નંબરનું મની ઓર્ડર મની ઓર્ડરનો ઉપયોગ શું છે તો કે મની ઓર્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે આપણે મની ઓર્ડરનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનું ચોથા નંબરનું એટલે કે પોસ્ટ કાર્ડ કાર્ડ નો ઉપયોગ શું છે તો કે લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ પોસ્ટ કાર્ડ છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને સમજાઈ ગયું હશે ત્યાર પછીનું આપણે ત્યાર પછીના વિડીયોમાં સમજીશું